નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલું આ ધ્યેય મંત્રની સાથે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 36,000 થી પણ વધુ લોકોનું સ્ક્રીનિંગ કર્યું, જેમાંથી કેન્સરના 55 કેસ સામે આવ્યા છે, જેની સમય પહેલા જ સારવાર શરૂ થઈ છે. કેન્સરનું જો પ્રારંભિક તબક્કે જ નિદાન થાય તો દર્દીની બચવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કેન્સર સ્ક્રીનિંગ માટે 2021 થી ઓપીડીનો આરંભ કર્યો હતો. આ પહેલ હેઠળ આજ દિવસ સુધી 36,000 થી વધુ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ ચૂક્યું છે. મોઢા, સ્તન અને ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશની સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટેસ્ટિંગ માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે. અમારો એક મુખ્ય મેસેજ એ છે કે આ માહિતી આપણે વધુ ને વધુ લોકો સાથે સ્પ્રેડ કરીએ. સ્ક્રીનિંગ કરાવો, ડરશો નહીં. જેટલું વહેલું નિદાન થશે એટલી જ સારવાર સરળ અને ઈઝી થશે અને સર્વાઈવર રેટ પણ આપણો એટલો જ વધારે મળશે. આ સ્ક્રીનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશય કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં આનો ખર્ચો 5,000 થી 6,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત ઓપીડીમાં મહિલાઓને સ્વતપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે GCRIમાં દરરોજ 1,000 જેટલા કેન્સરના દર્દીઓ આવે છે અને આરોગ્ય સુવિધાઓનો લાભ મેળવે છે. આ લોકો એમ કીધું, ભાઈ થોડુંક ડાઉટફુલ છે, થોડું મેમોગ્રાફી કરી, સોનોગ્રાફી કરી, કે થોડુંક ડાઉટફુલ છે, તમે 2 દી રોકાવ, એટલે રિપોર્ટ આવી જાય. બધા પછી એમ 1 દી રોકાઈ ગયા અને ખબર પડી ગઈ. ચેકઅપ કરાવ્યા પછી મને ડિટેક્ટ થયું, એટલે મને એમ થયું કે હાલો હવે નવા ઓપરેશન માટે સાહેબે કીધું કે તમે ઓપરેશન કરાવી નાખજો વહેલી તકે, એટલે મેં કીધું હા કરાવી નાખશું ચોક્કસ. એના માટે મને બહુ સારી છે અત્યારે તબિયત, ને તમે પણ લોકો બધાએ ચેકઅપ કરાવતા રહેજો એટલી મારી વિનંતી. આ ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને મળે તેના માટે GCRI દર વર્ષે 80 થી વધુ કેન્સર સ્ક્રીનિંગ અને જાગૃતિ શિબિરનું આયોજન પણ કરે છે. શિબિરોમાં 10,000 લોકોને રોગની વહેલી તપાસ અને નિવારણ માટેની તાલીમ પણ અપાય છે. આમ ગુજરાત સરકારની સહાયથી ચાલતી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.